पुरुषोत्तमलाल जी महाराज की जय। गोपाल लाल प्यारे सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि कवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृत गोकुलेश स्वरूप श्री वल्लभ शरणं नमः। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत्य किल शक्तिधरस्य धाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादिन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। मेरे तो आधार है शिवल्लभ के चरणारविंद, मेरे तो आधार है शिवल्लभ के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है शिवल्लभ के चरणारविंद, शिवल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, मेरे तो आधार है वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद, मस्तक को श्रृंगार है वल्लभ के चरणारविंद, मेरे मस्तक को श्रृंगार है श्री वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, सब विठ्ठल के चरणारविंद, मेरे तो
वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री 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 वल्लभ के चरणारविंद। कृष्ण मैया लाल की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नारद की जय। श्री गोवर्धन नारद की जय। श्री कृष्ण शरणम, श्री कृष्ण शरणम। विराजमान गुरुदेवगण, मनोरथी परिवार, आयोजक मंडल, उद्घोषक एवं अदिव्य सत्संग रसपान करवावेला सर्वभाग्यवान भगवती जन, प्रसन्नता नो अनुभव थई रह्यो छे। गत 5 वर्ष पूर्व जारे आज भूमि ऊपर भागवत कथा करवानो ए रूढ़ो अवसर, अने समय बधेज पधरावनी करता करता मेंढी ऊपर कृष्ण मंडल में जवानु थयुं, અને બધા જ વડીલ વૈષ્ણવોએ સ્મરણ કરાવ્યું પૂજ્ય અમારા પર પિતામહ વડે તાજજી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીનો અનુગ્રહ અને એમની કૃપાબળથી આ કૃષ્ણ મંડળની સ્થાપના, અને એ કૃષ્ણ મંડળને જોતા જોતા લગભગ 70 વર્ષ થવા આવે, આ કોઈ નાની સૂની વાત નથી, આ કોઈ નાની ઘટના નથી, કોઈ એક વિચાર અને કોઈ એક પ્રવૃત્તિ આ રીતે 70 વર્ષ સુધી અખંડ પ્રવાહ રૂપે વહેતી રહે, બહુ મોટી વાત છે। અને જ્યારે ત્યાં મંડળમાં જવાનું થયું ત્યારે સહજમાં વાત ચાલી કે બસ હવે 70 જેવા વર્ષ થવાના છે, અને ત્યારે એવી વાત થઈ કે ચોક્કસ જ્યારે પણ કૃષ્ણ મંડળનું 70મું વર્ષ ઉજવાશે તો જરૂરથી અમે હાલોલ આવીશું, અને કોઈ ને કોઈ સત્સંગ શરૂ કરે। આ સત્સંગ મંડળની ઉજવણી સત્સંગ દ્વારા થાય એ જ એની સાચી ઉજવણી છે, નહીં તો વચ્ચે 2-4 જણાનો ભાવ પણ હતો, વિનંતી પણ હતી અમારા રજનીભાઈને, કેટલા સમયથી લગભગ 2 વર્ષથી ચર્ચા ચાલતી હતી કે અહીંયા કથા કરવી છે, સત્સંગ કરવો છે, પણ કંઈક સમય અનુકૂળ નહોતો આવતો, અમારી પણ તારીખો બધી આપેલી હતી, પણ આ એક સુંદર સુયોગ રજનીભાઈનો મનોરથ પણ પૂર્ણ થયો અને કૃષ્ણ મંડળની ઉજવણી પણ, અને એની સાથે સાથે અનેક વૈષ્ણવોના સઘળા મનોરથો ભેળા થઈ અને આપણે આ વલ્લભાખ્યાન રસપાન મહોત્સવની આજે ઉજવણી કરી રહ્યા છીએ। 70મા વર્ષની આ ઉજવણી છે, આનંદી વાતનો છે કે પૂજ્ય તાજજી મહારાજે સ્થાપેલા ભારત વર્ષના એ સમયે લગભગ 500 ઉપરાંત સત્સંગ મંડળો, અને જેમાં ઘણા ખરા આજે પણ એ જ રીતે ચાલી રહ્યા છે। હવે આ બધી ટેકનોલોજી આવી, મીડિયા આવ્યું, કોમ્યુનિકેશન વધ્યું, પણ એ 50-60 વર્ષ પૂર્વે પણ આપ જ્યારે સત્સંગ મંડળ સ્થાપતા તો કહેતા કે હાજરી મોકલાવજો, મને બધાની હાજરી પુરાશે, અને જે 3-4 વાર ના આવે ને તો પૂજ્ય તાજજી મહારાજનો કોટાથી એને લેટર આવે, પત્ર આવે કે કેમ આવતા નથી, તમને શું તકલીફ છે, એટલા વર્ષ પૂર્વે પણ એવો આગ્રહ સત્સંગ, અને સત્સંગ માટે આપ બહુ સુંદર કહેતા, આપણને એમ થાય કે હવે રોજ દર અઠવાડિયે કે રોજ થાય છે ને સત્સંગ, આજે નહીં જઈએ તો ચાલશે। તાજી મહારાજ કે ક્યારે પણ પોતાની જાતને ખોટું એક્ઝામ્પલ નહીં આપે, તમે એકવાર ન ગયા
એમાં બહુ મોટું નુકસાન છે, એમાં એકવારનું નુકસાન નથી. અને પછી તમારું મન કાયમ માટે એ એકવારને પકડીને તમને કાયમ સત્સંગ છોડાવ્યા કરશે કે એ દિવસે નતો ગયો તો ચાલી ગયો, આજે નહીં જવું તો ચાલશે. મનને એકવાર કોઈ એક્ઝામ્પલ મળી જાય ને, જીવનમાં એવું જ છે. નાનકડું પાપ કરવામાં આપણને એમ થાય કે આ એકવાર કરવામાં શું છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ મન એટલું ચતુર છે કે એક વાર કરેલું પાપ મન એવું પકડી રાખે છે કે વારે ઘડીએ એને આગળ ધરી આપણા હાથે કાયમ પાપ કરાવેલા. કે એ સમયે કર્યું હતું તો ક્યાં વાંધો આવેલો, એ સમયે કર્યું તો હતું તો આજે કરવામાં શું છે. એમ એક વાર કરેલી ભૂલ આ મન એનો કાયમી દુરુપયોગ કર્યા કરે. અને એટલા માટે કાચી મહારાજ આજ્ઞા કરતા કે મનને ખોટું એક્ઝામ્પલ મળે એવું કંઈ કરવું જ નહીં, સત્સંગનો ક્ષય ખંડ નહીં કરે. ભાગવતજીમાં એટલે કે અહેતુકી અપ્રતિહતા, અખંડ ભક્તિ હોવી જોઈએ. અને એટલા માટે આ સત્સંગનો પ્રવાહ આ રીતે જ ચાલતો રહે અને એનો 100મું વર્ષ પણ ઉજવાય એવી ઠાકોરજીના ચરણે વિનંતી કરી અને આ પ્રવાહને આગળ તરફ લઈ જાઉં છું. પુષ્ટિ માર્ગનો કોઈ પણ વિષય ભાગવતજીની બહારનો નથી. કારણ કે ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતા, આ જે કંઈ પણ પુષ્ટિ ભક્તિનો ઉદય થયો, પ્રાગટ્ય થયો, એ બધો જ ભાગવત રૂપી રસસાગરનું મંથન કરી અને મહાપ્રભુજીએ જે નવનીત આપ્યું એનું નામ જ પુષ્ટિ ભક્તિ. અને એટલા માટે હું સર્વોત્તમજી પર કથા કરું, હું યમનાષ્ટક પર કરું, હું 41 પદ પર કરું, હું કોઈ કીર્તન સાહિત્ય પર કરું, અથવા હું વલ્લભાખ્યાન પર કરું, આ બધું ભાગવતની જ કથા છે. એટલે એને અલગ કરીને નહીં જાણે, એમ થાય કે અમે ભાગવતની કથા અને આ વલ્લભાખ્યાનની કથા આ બધું ભાગવતમાંથી જ પ્રગટેલું છે. પુષ્ટિ માર્ગનો એક શબ્દ પણ ભાગવતજીની બહારનો નથી. આ ભાગવતી ભક્તિ એ પુષ્ટિ ભક્તિ છે. અને એટલા માટે વલ્લભાખ્યાનની ગાથા ગાઈશ, તેમાં ભાગવતજીના અનેક વિષયો એમાં આવી જ જવાના છે. આપણે ત્યાં તો શિક્ષાપત્રમાં હરિરાયજી કહે કે આસુરી કોને જાણવો, તો કે જે ઠાકોરજી અને મહાપ્રભુજીમાં ભેદ કરીને જોવે ને એને પણ દુસંગત જાણે. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. અને જ્યારે શ્રી વલ્લભને જુએ તો ભગવદી વૈષ્ણવને એમના રોમ રોમમાં ગોર્ધન નાદ દેખાય. શ્રી વલ્લભ વરનો કહા બડાય જાકે રોમ રોમ પ્રતિ પ્રગટિત કોટી ગોવર્ધન ગાય. અને જ્યારે શ્રીનાથજીને જુએ તો શ્રીનાથજીના મુખારવિંદમાં શ્રી વલ્લભના દર્શન થાય. શ્રી કૃષ્ણાસ્ય આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્ય કૃપાનિધિ. ઠાકોરજીના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને ત્યાં સુધીની વાત અમારે તો હરિરાયજીએ કહ્યું કે યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો સબન તે શ્રી વલ્લભ નામ ભલે. શ્રી મહાપ્રભુજીનું નામ સ્વરૂપ તો એવું જ છે. પ્રેમથી જુઓ તો ક્યારેક યમુનાજીની કૃપાનો અનુભવ તમને એમાં દેખાય. પ્રેમથી જુઓ તો ક્યારેક ગિરિરાજજીની સેવાની તત્પરતા શ્રી વલ્લભની અંદર દેખાય. આ ભેદ જોઈએ છે ને, એ આપણી બુદ્ધિના ભેદ છે, સ્વરૂપમાં કોઈ ભેદ નથી. ઘણી વાર લોકો સેવામાં એવું કરે, લાલન પધરાય, ઓ પેલાને ત્યાં તો ગોર્ધનનાથજી, લાવો ને ગોર્ધનનાથજી બધો બાજુ, ઓ પેલાને ત્યાં તો જાહેર લોટીજી યમનાથજીના બે, લાવો ને હવે એ પધરાવો. પછી ઓ પેલાને ત્યાં તો ગિરિરાજજી બિરાજી, લાવો ને હવે ગિરિરાજજી એ પધરાવો. પેલા ત્યાં તો મહાપ્રભુજીના પ્રસાદી વસ્ત્ર, લાવો હવે એ પધરાવો. પછી દુખી દે જે જે મંદિર બહુ નાનું પડે છે તો નાનું જ પડે ને. એક વસ્તુ સમજી લો, વિસ્તાર નહીં વધારવો, ઊંડાણ વધારો. શ્રી ઠાકોરજીની અંદર શ્રી વલ્લભ પણ છે, યમુનાજી પણ છે, ગિરિરાજજી પણ છે, અષ્ટ સખાઓ પણ છે, 84,252 વૈષ્ણવ પણ છે, સમસ્ત વ્રજમંડળ વ્રજભક્તો શ્રી ઠાકોરજીમાં બિરાજમાન. અભેદ કરીને જ્યારે ભક્તિ કરશો ને ત્યારે મન ભટકશે નહીં, બધો આનંદ એની અંદર આવવા લાગશે. ભક્તિની સફળતા તો એમાં જ છે ને.
કે બધો જ આનંદ એકમાંથી પ્રગટે. આ જ ભક્તિની અનન્યતા. અને એટલા માટે જ્યારે પ્રેમથી જોશો તો શ્રીનાથજીના મુખારવિંદમાં વલ્લભ દેખાશે, શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં યમુનાજી દેખાશે, કંદરામાં શ્રી ગિરિરાજજી બિરાજે જ છે, વ્રજમંડળ તો પ્રગટ આ બધા ચિહ્નો શ્રીનાથજીની અંદર છે, બિરાજે જ છે. અને એટલા માટે જેટલો મનનો ભટકાવ ઓછો એટલું ઊંડાણ વધતું જાય. સત્સંગનું કામ જ છે ઘેરાઈ વધારે. સત્સંગ એટલે કે ચાર વસ્તુ તમને મોઢે કરાવી દેવી ને. હવે કોઈની બુદ્ધિ તીવ્ર હોય તો એને બધું યાદ રહી જાય, ગણાની ના હોય તો એને યાદ ના રહે. એટલે એવું જેને યાદ ન રહે એના પર ભગવાન કૃપા ન કરે. એવું ક્યાંય લખ્યું છે કે કોઈ વાંચીને યમનાષ્ટક કરે તો એને 75% ફળ મળે, પણ કોઈ જો મોઢે યમનાષ્ટક કરે ને તો એને 100% ફળ મળે? એવું હોય? કઈ વસ્તુનો આપણે આગ્રહ રાખીએ છીએ? કોઈને યાદ ના આવ્યો હોય, અરે વાર્તા સાહિત્યમાં તો ગુસાઈજીએ કહ્યું લે શ્રી કૃષ્ણ શરણમ્ બોલ, તો એ માજીને બોલતા જ ના આવે. એવો પ્રસંગ આવે તો ગુસાઈજીએ કહ્યું ઠીક છે, તને મારું નામ આવડે છે? હા જેરા એ આવડે, ચલ 3 વાર એ બોલી જાય, કંઠી ધરાવી દીધી. તો સત્સંગ કે અધ્યાત્મ એ બુદ્ધિના ખેલ નથી. જેની તીવ્ર બુદ્ધિ હોય એને બધું યાદ રહી જાય, જેની ના હોય એને ના એ રહે. તો આપણે થોડી બુદ્ધિની ચકાસણી કરવા માટે બેઠા છીએ કે ચલો સત્સંગમાં કોને કેટલું કેટલું આવડે છે, કોઈ પરીક્ષા કરવા થોડી બેઠા છે. આવતો ભાવના આદાન પ્રદાન છે સત્સંગ. એટલે તો વક્તાના હૃદયમાં બિરાજતા ભાવ શ્રોતાના હૃદય સુધી પહોંચી જાય, શબ્દો માધ્યમ બને, એનું નામ જ સત્સંગ છે. ઘણું બધું યાદ રહી જશે એવી કોઈ ગેરંટી પણ નથી, પણ હા 5 દિવસમાં જે ભાવ સ્પર્શશે ને એ ભાવ નહીં જાય તમારા હૃદયમાં, એ અખંડ રૂપે તમારા હૃદયમાં સ્થાપિત થઈ જશે. અને એ ભાવ તમને બધું જ જ્ઞાન પ્રગટાવશે, તમને જાણવા માટેની ઉત્સુકતા પ્રગટાવશે. શીખવાડી દેવું એ શિક્ષકનું કામ નથી, શીખવાની ઈચ્છા જગાવવી એ શિક્ષકનું કામ છે. બધું 5 દિવસમાં મોઢે કરાવી દેવું એવું અમારો અઠાગ્રહ નથી, પણ તમને જાણવાની તત્પરતા જાગે, બસ એ સત્સંગની ફલીભૂત થયો સત્સંગ કહેવાય. અને એમાં પણ આપણા કેન્દ્રમાં વલ્લભાખ્યાન જેવો વિષય વિરાજમાન હોય, આમાં તો શું નથી એમ કહી શકાય. કેવી કૃપાનું પ્રગટ પ્રમાણ વલ્લભાખ્યાન છે, ગુસાઈજીની કૃપાનું પ્રગટ પ્રમાણ. સીધો વિષય પર આવું, કારણ કે 5 દિવસ અને 9 આખ્યાન એટલે મારી પરીક્ષા છે, તમારી નહીં. અરે મારે કોઈ પતાવવાની કોઈ એવી ઉતાવળમાં શરત પણ નથી, મને પતાવવામાં રસ નથી, મને તો પહોંચાડવામાં રસ છે. તમારા સુધી એ ગોપાલદાસજીનો ભાવ પહોંચાડી દો એટલે કથા સફળ થઈ. આપણે થોડી કોઈ કોર્સ લઈને બેઠા છે કે વર્ષમાં આટલા પીરિયડ પૂરા કરવા પડે, એ કરે. શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધાએ બરાબર આપમેળે લાગી જાય. એમાં 1-2 આખ્યાન બરાબર સમજી લેશો ને તો બાકી બધા તો આપમેળે સમજમાં આવવા લાગશે. માણસ બીજને સમજી જાય ને તો એને વૃક્ષ, ડાળી, પત્તા, ફલ બધાનો પરિચય થઈ જાય, કારણ કે નાનકડા બીજની અંદર બધું જ સમાયેલું છે. પ્રગટ કૃપાનો અહેસાસ પ્રમાણ આ વલ્લભાખ્યાન છે. પ્રસિદ્ધ કથા છે, પણ આનંદની વાત એ છે કે આ અમારા અમદાવાદની કથા છે, રાજનગર અસરવા બેઠક, ભાઈલા કોઠારીનું ઘર, અને ગુસાઈજી ગાદી તકિયા પર ભોજન કર્યા બાદ બિરાજે છે. છેલક વિશ્રામ લે નિજ મંડળી બોલાય, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. શ્રી ગુસાઈજી બિરાજ્યા છે, આસપાસ અનેક વૈષ્ણવ છે. પ્રસન્ન ચિત્તે પ્રસન્ન વદને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સર્વ ઉપર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે, બધાના સંશયનો પરિહાર કરી રહ્યા છે. એટલામાં ભાઈલા કોઠારીના જમાઈ ગોપાલદાસ 9 વર્ષની ઉંમર છે, હજી તો પહેલા નાનપણમાં નક્કી કરી દેતા, એટલે નક્કી કર્યું છે. અને જમાઈને બોલાવે છે કે સાહેબ ઘરે પધારે,
જો આપણા ઘરે જયારે વલ્લભ પધારે, ભાગવતજી પધારે, ઠાકોરજી નો મનોરથ હોય, બને તો બધા સ્વજનો ને બોલાવે, બને બહુ ઠાકોરજી માં ભાવ ન હોય એને બોલાવે, ત્યાં કોણ જાણે ઠાકોરજી ની કૃપા દ્રષ્ટિ પડી જાય તો એમાં ભાવ થઈ જાય. વૈષ્ણવ જોડે નો લૌકિક સંબંધ પણ આપણું અલૌકિક સાધના રહે છે. કોઈ પરમ ભગવદી વૈષ્ણવ હોય, તમારા સંબંધી તરીકે હોય, તો એનો સંબંધ પણ તો ટીકામાં આચાર્ય કહે છે કે યાદવો ઉદંડી થઈ ગયા, ગર્વ આવી ગયો, અહંકાર થઈ ગયો, મદ આવી ગયો, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કર્યો. કેમ? પોતાના સંબંધી જાણીને ઉદ્ધાર કર્યો. એમ તમે બ્રહ્મ સંબંધ લીધું છે, ભલે તમે કઈ બહુ જાણતા નથી, કરતા નથી, વાંચતા નથી, પાઠ નથી થતા, છતાંય ઠાકોરજી તમને તમારા એમના સંબંધી જાણીને પણ ઉદ્ધાર કરશે. ભલે કાંઈ ન કરો, મારો બ્રહ્મ સંબંધી તો છે ને, મારો સંબંધી તો છે ને, સંબંધ જાણીને પણ ઉદ્ધાર કરશે. અને ભૈલા કોઠારીએ પોતાના જમાઈને બોલાવે છે, ગુસાઈજી બિરાજે છે સામે, 9 વર્ષના ગોપાલદાસ નિર્દોષ મુખારવિંદ, ભાવથી ગદગદિત એ આંખો ગુસાઈજી જોઈને જાણી ગયા કે આ કોણ છે. એક જ જન્મમાં આ નિર્ગુણ ભક્તિ સિદ્ધ થાય એ કદાચ સંભવ નથી. તમે એમ માનો છો કે આ જન્મમાં તમે ભક્તિ શરૂ કરી, બ્રહ્મ સંબંધીને ઠાકોરજીને સેવા કરવા લાગી, કેટલા જન્મોથી ભક્તિ કરતા કરતા, તામસ, રાજસ, સાત્વિક અનેક પ્રકારની ભક્તિ કરતા કરતા આ જન્મમાં તમને વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો છે, આ સાધારણ નથી. અને તમે દુનિયાના કોઈ પણ ખૂણે ગમે ત્યાં જન્મ લીધો હોત, તમે તો વૈષ્ણવ જ થાવ, કારણ કે આ અકસ્માત નથી તમારું વૈષ્ણવ થવું, એ ભગવાનનું આયોજન છે. પ્રભુને તમારા હાથે એ સેવા લેવી છે, તમારી દ્વારા નિર્ગુણ ભક્તિને ઠાકોરજી સ્થાપિત કરેલી છે. સુચિનામ શ્રીમતામ ગેહે, જેમ ગીતાજીમાં કહ્યું કે એ એ સુચિ એ એવા જગ્યાએ પવિત્ર કુળમાં એનો જન્મ થાય છે કે જેને ગત જન્મમાં ભક્તિ કરી હોય ને, તમને નથી લાગતું તમારું સૌભાગ્ય કે તમે વૈષ્ણવ કુળમાં જન્મ્યા છો. જેમ અમે કહીએ અમે વલ્લભ કુળ, અમને ગૌરવ થાય, એમ તમારે પણ ગૌરવ કરવું જોઈએ, અમે વૈષ્ણવ કુળમાં ભક્તેલા છે. અને જયારે બોલતા શીખ્યા તો અમારા મા બાપે સૌથી પહેલા અમને શ્રી કૃષ્ણ શરણમ શીખવાડ્યું, એ અમારું સૌભાગ્ય, એવા મા બાપના ઘરે જન્મ થયા. જયારે અમે ચાલતા થયા તો આંગળી પકડી અમારા માતા પિતા અમને હવેલીએ લઈ ગયા, અમને ક્યાં જવું એ એમણે શીખવાડ્યું. અમારું અન્ન પ્રાસન થયું જયારે અમને ખાતા થયા અમે, ત્યારે પહેલા ઠાકોરજીની રાજભોગની પ્રસાદી સખડી અમારા મોઢામાં મૂકી, અને આવા સંસ્કારો અમારા લોહીમાં વાવ્યા છે. વૈષ્ણવ કુળમાં સંસ્કારો અપાતા નથી, અહીંયા સંસ્કારો વવાય છે. તમારા પૂર્વજો તમારા લોહીમાં એ સંસ્કારો આવી ગયા છે. એટલે આજે પણ મહાપ્રભુજી, નિષ્ણાતજી, યમુનાજીનું નામ લેવાય ને આપણને રોમાંચ થઈ જાય, આપણું લોહી પોકારવા લાગે, આપણી આત્મા ઊભી થઈ જાય, અને આ બીજ રોપાયેલા છે. અને એટલા માટે તમે ભાગ્યશાળી છે. મહાપ્રભુજી તો કોઈ પુષ્ટિ કાયે ન નિશ્ચય, આ તમે કોઈ સાધારણ નથી, તમે ઠાકોરજીના શ્રેયંગની સૃષ્ટિ છે, શ્રેયંગમાંથી પ્રગટ થયેલા છે. એટલે પોતાને સાધારણ ન માનતા. ગોપાલદાસને જોઈને ગુસાઈજી જાણી ગયા કે આ કોણ છે. પૂછ્યું ભાઈલા કોઠારીને, આ કોણ છે? જયરાજ, ગોમતીનો વર છે. ભાઈલા કોઠારીની દીકરીનું નામ ગોમતી, કેમકે એનો વર છે. એટલે ગુસાઈજી હાસ્યમાં બોલ્યા કે ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે? ગોમતીનો વર તો સમુદ્ર છે, નદીના નાક તો સાગર હોય, તો ગોમતીનો વર તો સાગર છે, અને આ ગુંગો કેમ? ગોપાલદાસ ગુંગા હતા, મૂક હતા. એનું પણ કારણ અનેક આપણે વાયકાઓમાં કે લોકવાયકાઓમાં આચાર્યના વચનામૃતોમાં એમ કહેવાય છે
સુષ્ટિમાર્ગી ભાવના પ્રમાણે એમ આવે છે કે પૂર્વ જન્મમાં ગોપાલદાસ નરસિંહ મહેતા હતા એવો ભાવ બતાવે છે. અને નરસિંહ મહેતા રૂપે એમની ભક્તિ તો જગતમાં પ્રસિદ્ધ છે. એમ પુષ્ટિમાર્ગના પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય. મહાપ્રભુજી પણ પ્રગટ નહોતા થયા એના પહેલાનો કાળ નરસિંહ મહેતાનો છે. જૂનાગઢની પવિત્ર ભૂમિ અને સૌથી પહેલી વધાઈ ગોકુલમાં નથી ગવાઈ, અડેલમાં નથી ગવાઈ, ચંપારણમાં નથી ગવાઈ, ચરણાટમાં નથી ગવાઈ, પણ સૌથી પુષ્ટિમાર્ગની પહેલી વધાઈ ગવાઈ છે જૂનાગઢ. શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. એવું દયા એવું અમારા નરસિંહ મહેતાનું પદ આવે છે કે મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા મહાપ્રભુજીના પ્રગટ થવાની વધાઈ નરસિંહ મહેતાએ કરી છે. એવી કૃપા પ્રભુની. આપણે તો બધા પરિચિત છીએ એટલે એમના જન્મના એ પ્રસંગોમાં બહુ વિસ્તાર નહીં કરું, પણ જ્યારે જ્યારે નરસિંહ મહેતા બોલ્યા છે અને ભગવાન દોડ્યા છે, અને કહેવાય છે કે વચન હતું કે તું જ્યારે કેદારો ગાઈશ ને ત્યારે હું સામે આવીને પ્રગટ થઈ. અને આ નરસિંહ મહેતા છે એનું પહેલું પ્રમાણ એ કે પહેલું આખ્યાન કેદાર રાગમાં ગાયું છે. ગોપાલદાસજીએ પહેલું આખ્યાન કેદારમાં ગાયું, વચન હતું કેદાર રાગ સિદ્ધ હતો. અને જ્યારે જ્યારે બોલ્યા નરસિંહ મહેતા, મામેરાનો પ્રસંગ આવે સામળિયા શેઠનો, મારી હું સ્વીકારો મહારાજ ને શામળા ગીધારી, મારી હું શામળિયા ને હાથ રે શામળા ગીધારી, મારી હું સ્વીકારો મહારાજ રે શામળા ગીધારી, મારી હું શામળિયા ને હાથ રે શામળા. અને પત્ર લખી ઊંડી લખીને આપી છે અને સાંભળતા શેઠે આ ઊંડીનો સ્વીકાર કર્યો. હે ગરજ મારું ગોપી ચંદન તુલસી હે વનો હાર, સાચું નાણું મારું શામળો રે, સાચું નાણું મારું શામળો, હે મારે હુંડી માજા જ રે પખા જ રે શામળા ગીધારી, મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગીધારી. નરસિંહ મહેતાના શ્રાદ્ધ પિતાજીનું હતું અને ભગવાને શ્રાદ્ધ પૂરું કર્યું, દીકરીના લગ્નમાં મદદ કરી, અનેક અનેક જગ્યાએ જ્યારે જ્યારે નરસિંહ મહેતા બોલ્યા છે અને ભગવાન કાર્ય કરવા દોડ્યા છે. હુંડી લાવો હાથમાં વળી આપું પૂરા દાન, રૂપિયા પૂરો કડા નિષ્કામ ભક્તિ પ્રગટ ન થઈ, ભલે કામના નહોતી છતાંય પ્રભુએ શ્રમ કર્યો, પણ હવે ભક્તિ કરીશ તો ગુંગો થઈને આવીશ, હવે કઈ બોલવું નથી. અને આમ વિચાર કરી સ્વયં એ જ નરસિંહ મહેતા ગોપાલદાસ રૂપે પ્રગટ થયા, પણ આ જન્મમાં ગુંગા થઈને આવ્યા છે.
મુક્ત થઈને આવ્યા છે. નક્કી કર્યું છે આ જન્મમાં બોલવું નથી. જ્યારે બાયલા કોઠારીએ કહ્યું કે આપની કૃપા થશે તો આ સાદર થશે, અને ત્યારે ગુસાઈજી એમ કહ્યું આવો ગોપાલદાસ. નિકટ આવ્યા અને ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસના મુખમાં પધરાવ્યું, અને જ્યાં મુખમાં પધરાવ્યું અલૌકિક ભાવના ઉદય થવા લાગ્યા ગોપાલદાસના હૃદયમાં. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મ, ગોલોક ધામ, નિત્ય લીલા ધામમાં થતા ઠાકોરજીના એ મહારાસ, શ્રી ગુસાઈજીના દિવ્ય ચરિત્રો, પ્રભુની વ્રજની લીલાઓ, સાથે લાલજી, સાથે બાળકો, સાથે વહુજી, આ સમગ્ર દિવ્ય ચરિત્રનો ભાવોદય થઈ ગયો. ગુરુની કૃપાનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. કારણ કે ગુરુની કૃપા બે વસ્તુને કાપે છે, અંતર અને અંતરંગ. જ્યારે કૃપા થાય તો આ બંને વસ્તુ જતી, પછી કોઈ અંતર ન રહે, પછી તો જ્યાં છે. આ તો પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે. તમને વ્રજમાં અમે નથી મોકલતા, પણ તમે જ્યાં છો ત્યાં વ્રજ પ્રગટાવી દીધી છે. મર્યાદા ભક્તિમાં તો જીવે યાત્રા કરવા તીર્થમાં જવું પડે, પણ પુષ્ટિ ભક્તિમાં તો વૈષ્ણવ રહેતો હોય એનાથી મોટું બીજું કોઈ તીર્થ નથી. આજ તો પુષ્ટિ ભક્તિનો વિષય એટલે તો કેવું કે ગંગાજીને પાયા રૂકમણી. ત્યારે ગુસાઈજી એમ ના કહો, ઉલટાનું ગંગાજી રૂકમણીને પાયા, રૂકમણીએ ગંગાજી નથી પાયા. ગંગાજીના કિનારે આટલું વર્ષ રહ્યા પછી પણ સેવામાંથી સમય ન મળ્યો ને ગંગા સ્નાન કરવા ક્યારેય ન ગયા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આજે ગંગાજી ધન્ય થઈ ગયા, રૂકમણીને પાઈ. એટલે પુષ્ટિ ભક્તિની વિશેષતા જ એ છે, કૃષ્ણ વિરહીની ગોપીઓને ઘરહી મેં બનકી. તમે જ્યાં છો ત્યાં વ્રજ બની જાય, તમારી અંદર વ્રજભક્ત પ્રગટ થઈ જાય, તમારા બિરાજતા પ્રભુ એ તમારા ઘરમાં આનંદાલયનો અનુભવ તમને કરાવવાના. આ વિશેષતા પુષ્ટિ ભક્તિની છે. તો અંતર જતું રહે અને સમસ્ત અંતરાય જતા રહે. જન્મો જન્મના તને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિદ્યા. આગળ આવશે જેને વલ્લભાખ્યાન વાંચ્યું, અને પાંચ દિવસ તો ક્રમ બનાવજો કે રોજ સવારે બીજા પાઠ કરો ન કરો, પણ નવ આખ્યાન રોજ વાંચી નાખો, ખૂબ આનંદ આવશે. આ નવ આખ્યાન મહાત્મ્ય તમે જાણશો તો ખ્યાલ આવશે કે આમાં સમસ્ત પાઠ સ્વયં ભાગવતજીનો પણ સાંકેતિક ભાગવતજીના 12 સ્કંદ આમાં બિરાજમાન છે. જ્યારે આગળ ચર્ચા નીકળશે ત્યારે આપણે કરીશું. પ્રગટ ભાગવતજી વલ્લભાખ્યાતમાં બિરાજમાન છે. અંતર કપાયા, અંતરાય કપાયા, કેટલા બંધનોમાં બંધાયેલો આ જીવ. જ્યારે મહાપ્રભુજી એનું બંધન ઠાકોરજી જોડે સંબંધ જોડે ત્યારે બધા બંધનો કપાઈ ગયા. એવી ગુસાઈજીની કૃપા થઈ એ નવ વર્ષના ગોપાલદાસને ત્રિકાળનું જ્ઞાન થયું. પોતે તો 9 વર્ષના જ છે, છતાંય ગુસાઈજી પ્રગટ થયા એ લીલા દેખાય. એટલે તમે જો ત્રીજા આખ્યાન માધ્યમમાં જો અકાજી ઉર ગોપાલદાસ આ પોષ મધ્યાને આ નવમે શ્રીનાથજી તેના કહ્યું
કે તે સમયે થયું હતું, પણ જયારે આંખથી સામે કોઈ વસ્તુ દેખાતી હોય ને, આ બાજુમાં કંઈક થતું હોય તો આપણે આ રહ્યું એમ કહીએ. એટલે દરેક પંક્તિની આગળ ત્રીજા ખ્યાલનો આ પોષ મધ્યાને, આ દાસનો દાસ જાય વારણે, બારણે ઉભો રહ્યો રે ઉત્સવ જુએ. છેલ્લે એટલે જ કહ્યું કે જાણે દરવાજે ઉભો રહીને ઉત્સવના દર્શન કરી રહ્યો છે. આ ગુરુ કૃપા પ્રગટ નયનન લીલા દેખાય, 41 પદમાં કહ્યું ને, આ ગુરુની કૃપા. અહીંયા ભૂતકાળના શું શું કર્મો થયા એના અફસોસ નથી પુષ્ટિ માર્ગમાં. ભવિષ્યમાં ભગવાન મળશે એવા કોઈ ઉધારના વાયદા નથી. અહીંયા તો આ જન્મમાં અનુભવ કરીને જવાનું છે એવો સંકલ્પ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે વર્તમાનનો માર્ગ, હમણાંનો માર્ગ. મારે તો આજે ઠાકોરજીને જોવા છે, એવો જે હમણાં આજનો લાવો લીજીએ કાલ કોણે દીધી. આપણે તો એટલે જ ગાઈએ, આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની બધામણી, જે છે આજે છે. એટલે નથી અહીંયા કોઈ ઉધારના વાયદા કે મર્યા પછી ભગવાન મળશે તો મરી જવું જ સારું, જલ્દી મળી જાય ભગવાન. જો મર્યા પછી જ ભગવાન મેળવવાના હોય તો સૌથી સહેલો રસ્તો એક મરી જઈએ. આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે, આપણે તો આ જ આંખે એને જોઈને જવું છે, આપણે તો આ જ કાનથી એની વહેણું સાંભળવી છે, આપણે તો આ જ જીવાથી એનો મહાપ્રસાદ ચાખવો છે, આપણે તો આ જ હાથથી એને ગોદમાં બેસાડવો છે. વૈષ્ણવનો આગ્રહ તો આ છે. મર્યા પછી હું ક્યાં જઈશ નહીં, એ કહ્યું યદ ગત્વા નિવર્તંતે તદ ધામ પરમમ મમ. હવે ત્યાંથી પાછું આવીને કોઈ કહેતું નથી ક્યાં જઈને આવ્યા, અને એટલા માટે આપણે ઉદાહરણના ફાયદામાં શું કરવા રહ્યું. મહાપ્રભુજી તો કહે ચલ તને ગોકુલના દર્શન કરાવું, એમ કહીને સુરદાસને લઈ ગયા. અને જ્યાં ગોકુલમાં લઈ અને સુરદાસને કહ્યું, સુરદાસ ગોકુલ કે દર્શન કરો, જે આજ્ઞા કરી આપની તો વાણી સ્વરૂપાત્મક છે ને. અને જોયું તો નંદાલયના આંગણામાં હાથમાં માખણનો લોંદો લઈ અને ઘૂંટણીએ ચાલતા બાલકૃષ્ણલાલના સાક્ષાત દર્શન થયા. ઘૂંટુરાને ચલત રહે નું તનું મંડે, એ વ્રજરજથી ખરડાયેલા પ્રભુ હાથમાં નવનીત લઈ અને રીંગણ લીલા કરી રહ્યા છે એવા પ્રગટ અનુભવ સુરદાસજીને કરાયા. આ પુષ્ટિ માર્ગ છે. જો પ્રભુની લીલા નિત્ય છે, નિત્ય મીન્સ ઇટરનલ, શાશ્વત, અખંડ, અને જો અખંડ છે, શાશ્વત છે, સદાય થઈ રહી છે, તો ક્યારે એમ ન કહેવાય કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાને લીલા કરી હતી, તો કરી રહ્યા છે. આપણે ત્યાં નિત્ય લીલાવાદનો સિદ્ધાંત છે, અને જો કરી રહ્યા છે તો આજે પણ આપણને લીલાનો અનુભવ થઈ શકે છે. અને લીલાઓ ચાલી રહી છે, અને એટલા માટે જયારે ગુસાઈજીએ કૃપા કરી છે, સમસ્ત લીલાઓ કરી પૂર્ણ છે. બહારથી અંદર નહીં, અંદરથી બહાર પ્રત્યે ભક્તિમાં. સ્વિમિંગ પુલ ખોદો તો પાણી બહારથી અંદર નાખવું પડે, કૂવો ખોદો તો પાણી અંદરથી પ્રગટ. આ ભક્તિ માર્ગ એવો છે કે તમારી અંદર બધું છે જ, મારે તમને ભણાવવાના નથી, મારે તમને યાદ અપાવવાનું છે, બસ શુદ્ધિ અપાવવા માટે આવે છે. બાકી તો તમે લીલાથી વિખૂટા પડેલા જ જીવો છો. આપણે ત્યાં તો એમ જ સ્પષ્ટ ભાવ છે, જે પણ બ્રહ્મ સંબંધી જીવ છે એ બધા જ ભગવદ્ લીલાથી વિખૂટા પડેલા જીવો છે. અને ભગવદ્ લીલામાં આ બધા જ અનુભવ તમે કર્યા છે, એટલે આપણે કઈ પ્રસાદ પામ્યા. પ્રસાદ એટલે શું? જે પરસની યાદ અપાવે એ જ પ્રસાદ. ત્યારે લઈએ પ્રસાદ, પર યાદ અપાવે કે આ સુધા તો મેં ચાખેલી છે, આ સુધાનો તો અનુભવ મેં કરેલો છે, એના એ જે યાદ અપાવે એનું નામ પ્રસાદ. અને એટલા માટે શ્રી ગુસાઈજી એવી કૃપા ગોપાલદાસ પર કરી, પોતાની સુધાનું સ્થાપન કર્યું. એટલે જ આપણે ત્યાં કૃપા દાનના આટલા માધ્યમ માનવામાં આવે. આટલા માધ્યમ થકી ઠાકોરજી કૃપા કરે, નેત્રો દ્વારા કૃપા, મુખારવિંદ દ્વારા કૃપા, શ્રીહસ્ત દ્વારા કૃપા, અને ચરણારવિંદ દ્વારા કૃપા. આ ચાર રીતે વિશેષ રૂપે કૃપા થાય. ઘણા ઉપર ભગવાન નેત્રો કટાક્ષ કરે અને એના પર કૃપાનો વરસાદ વરસાવે. આપણે કહીએ આજે ભગવાનની દ્રષ્ટિ મારા પર પડે, પ્રભુ દ્રષ્ટિ કરજો, આપણે એમ કહીએ છીએ. પ્રભુની દ્રષ્ટિમાં કૃપા છે,
એટલે એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. આપણે બધા નાથ દ્વારા જઈએ તો દર્શન બધાને થાય પણ શ્રીજીની નજર બધા પર ન પડે. એ તો જે જે કૃપા પાત્ર થયો હોય ઠાકોરજીનો એના પર શ્રીજીની દ્રષ્ટિ અટકે. બાકી આપણે તો આગ્રહ રાખીએ આંખ મારી દર્શન મળવા એ કોઈ સાધારણ વસ્તુ છે? મોટા મોટા દેવતાઓ ઋષિઓ વ્રજભક્તો એક દર્શન ની લાલસા કરે છે, દર્શન ને નાનું ન ગણતા. દર્શન જ મળવા, અરે દર્શન દઈ જાય, પ્રેમનું પહેલું ડગલું દર્શન છે, ભક્તિનું પહેલું લક્ષણ ચક્ષુપ્રી. જે પ્રેમના 10 લક્ષણ આપ્યા એમાં પહેલું લક્ષણ નેત્રોને એને જોવાની લાલસા પ્રગટ. એટલે દર્શનને સાધારણ ન માનતા. આંખો તો બધાને મળે છે પણ દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને મળે પણ દરેક કાનને કથા ન મળે. જીભ બધાને મળે પણ દરેક જીભમાં ભગવત નામ ના આવે. આ તો જેના પર કૃપા હોય એની આંખને દર્શન મળે. એટલે તો હરણીઓ જ્યારે ઠાકોરજીના દર્શન કરતી હતી ત્યારે ગોપીઓ પ્રસન્ન થઈ. દર્શન કરનારને પણ ગોપીઓએ શું કહ્યું? ધન્ય ધન્યાસ્તુ મૂળ મતયોપિ હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. જેને ભગવાનના દર્શન મળે ને એ પણ ધન્ય છે. એ સાધારણ કોઈને ધન્ય ન કહ્યા, હરણીઓને ધન્ય. અને એટલા માટે દર્શનને પણ સાધારણ ન ગણતા. એક નિયમ હોવો જોઈએ, કોઈ પણ દર્શન તમને અનુકૂળ આવતા હોય પણ હવેલીમાં જઈને પ્રભુને સન્મુખ થઈ અને નેત્રોને દર્શનનું સુખ જરૂર આપે. આપણું કેટલું સૌભાગ્ય છે કે પ્રભુ આપણા ગામમાં બોલાવે છે. કમથી કમ કોઈ પણ ભલે 2 મિનિટ 5 મિનિટ પણ પ્રભુથી વિમુખ નહીં થયો. ઠાકોરજીથી વિમુખ ક્યારેય નહીં થયો. તમને જે સમય અનુકૂળ આવે સન્મુખતા જરૂર રાખે. દર્શન માત્રથી ઠાકોરજી ભાવનું દાન તમને કરશે. દર્શન કરતા કરતા તમને એમ થશે કે આવા ઠાકોરજી મારા ઘરે બિરાજતા હોય તો કેવો આનંદ આવે. આવો મનોરથ હું પણ ઠાકોરજીનો કરી શકું તો કેવો આનંદ આવે. જ્યાંથી પ્રભુના સુખનો વિચાર જાગે એનું નામ મંદિર છે, એનું નામ હવેલી છે. ત્યાંથી સેવાની પ્રેરણા આપણને મળે છે. તો દર્શન મળવા એ સૌભાગ્ય છે. તો નેત્ર દ્વારા કૃપા, મુખારવિંદ દ્વારા. મુખારવિંદ દ્વારા બે રીતે કૃપા થાય, વચનામૃત અને અધરામૃત. ત્રીજી શ્રી હસ્ત દ્વારા કૃપા અને ચોથી ચરણારવિંદ દ્વારા કૃપા. ચરણારવિંદ દ્વારા કૃપા પણ 4 રીતે થાય, ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણ ગંધ અને ચરણોદક. 4 રીતે ચરણારવિંદની કૃપા થાય. ચરણ સ્પર્શ દ્વારા, ચરણોદક આપણે કેસર સ્નાન કરાવીએ, ચરણનું જલ અચ્યુતદાસજીને ચરણનું જલ મહાપ્રભુજી આપ્યું, નેત્રોમાં લગાડ્યું ને પ્રગટ લીલાના દર્શન થવા લાગ્યા. એવો પ્રભાવ શ્રી મહાપ્રભુજીના ચરણોદકનો છે. એ કેસર સ્નાનના જલનો છે, એ ઠાકોરજીના ચરણામૃતનો છે. એટલે આપણે ત્યાં ચરણામૃતનું જલ ઠાકોરજી સ્નાન આદિનું એ ગ્રહણ કરીને પછી કાર્ય થાય. આપણે સંસ્કાર હતા, એક આપણી પવિત્રતા. ચરણોદક, ચરણગંધ, તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. વલ્લભાખ્યાનમાં આવ્યું, મહાપ્રભુજી પૂર્વમાં હતા ત્યાં જંગલોમાં, પોતાના ચરણ એક શિલા ઉપર ઘસ્યા
અને એમાંથી એવી સુગંધ નીકળી કે જેટલા તામસ જીવો ત્યાં રહેતા હતા બધાનો ઉદ્ધાર એ ગંધ માત્રથી થઈ ગયો. અને એટલા માટે ઠાકોરજીને અત્તર સમર્પો, મહાપ્રભુજીને અત્તર સમર્પો ને, પછી અત્તરની સુગંધ નથી, એ શ્રીઅંગની સુગંધ થઈ જાય છે ઠાકોરજી. અને ગંધ માત્રથી ઠાકોરજી ભક્તિનું દાન કરે છે. તો વિચાર કરો, એ ચરણ રજ કેવી પાવન હશે કે જેને મહાપ્રભુજી ઠાકોરજીના ચરણોનો સ્પર્શ થયો છે. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ, અંગ બંગ કલિક કૈકટ મગધ મારુ સુર સિંધ, તે તામસના અગર્યા પરતાપ પદર જગંધ. ગંધ ચરણારવિંદ પર જેમ જેમ વલ્લભાખ્યાન આગળ ચાલશે તેમની ચર્ચા કરતા રહીશું. અને ગુસાઈજીએ ચરવિત તાંબુલ મુખમાં આપ્યું અને ભૂત ભવિષ્ય ને વર્તમાનના દર્શન થવા લાગ્યા. પોતે નહોતા એ લીલાના દર્શન થયા. ગુસાઈજી સામે બિરાજન જે લીલા કરે છે એના દર્શન થાય છે. અને હજી ભવિષ્યમાં જે લીલા થવાની છે એના દર્શન શ્રી ગુસાઈજીને થઈ ગયા. ગુસાઈની કૃપાથી ગોપાલદાસને થઈ ગયા. આચાર્યોની તો કહેવું એમ છે કે ગોપાલદાસની પણ ચરવિત તાંબુલ આપી ગુસાઈજીએ સ્વ સ્વરૂપનું સ્થાપન ગોપાલદાસના હૃદયમાં કર્યું. વલ્લભાખ્યાન ગાવું છે, ગુસાઈજીને ગાવું છે. અને એટલા માટે ચરવિત તાંબુલ આપી ગુસાઈજી પોતાના સ્વરૂપનું સ્થાપન એમની અંદર કરી દીધું. જેમ દશમસ્કંદના ભાગવતજીમાં આવે છે કે જયારે પ્રશ્નો કર્યા સુખદેવજી પરિષદ ચર્ચા કરે છે, એવામાં વચ્ચે સુતજી બોલ્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન વિષ્ણુરાતમ સ ભગવાન. જયારે સુખદેવજીને પરીક્ષિત મહારાજે પ્રશ્નો કર્યા ને ભગવાન વિષય, ભગવાનના વિશે પૂછ્યું, તો સુખદેવજીને તો સમાધિ લાગી ગઈ, ભગવાનની લીલામાં મગ્ન બની ગયા, ચિત્તમાં પ્રભુની લીલાઓ ચાલવા લાગી. પ્રભુએ વિચાર કર્યો કે અરે આ તો મારા ધ્યાનમાં મગ્ન બની ગયા, કથા અધૂરી રહી જશે. એટલે સ્વયં ભગવાન સુખદેવજીના હૃદયમાં પધાર્યા અને દશમસ્કંદની કથા સ્વયં ભગવાને કરી છે. એ મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે સ ભગવાન અથ વિષ્ણુ રાતમ, ભગવાન હવે બિરાજીને કથા કરશે એમ. આ હવે ગોવલ્લભાખ્યાનની ગાથા ગોપાલદાસ તો વાંસળી બની ગયા, સ્વર હવે ગુસાઈજીના રહેશે. અને એનું અનેક પ્રમાણો આપવામાં આવે છે. સૌથી મહત્વનું પ્રમાણ એ આપવામાં છે, ભાગવતમાં કહીએ ને કે રાધાજીનું નામ નથી એમ કહેવામાં આવે. કારણ કે આપણે ત્યાં શાસ્ત્રોએ કહ્યું છે કે મોટા પુત્રનું, પત્નીનું, પ્રિયનું નામ ન લેવાય. એટલે રાધાજીનું નામ ભગવાને ગાયું, એટલે દશમસ્કંદમાં રાધાજીનું નામ ન લીધું. તો અહીંયા પણ નવમા આખ્યાનમાં, નવમા આખ્યાનમાં ગોપાલદાસજીએ બધાનું વર્ણન કર્યું છે. નિત્ય પ્રતિક્ષણ સમરે રે શ્રીવલ્લભ નો પરિવર રે રસના, નિત્ય પ્રતિક્ષણ સ્વપત્નીનું નામ ન લીધું,
ત્રણ ભાષા વલ્લભાખ્યાનમાં મળશે. જે ગુજરાતી ભાષાના અભ્યાસુ છે, તો આ 500 વર્ષ પૂર્વ ગુજરાતીના કયા શબ્દોના પ્રયોગ ગોપાલદાસે કર્યા છે એ પણ એક ચિંતનીય વિચારણીય છે. કારણ કે એ સમયનું આ પદ્ય આજે લગભગ 500 વર્ષનું કહી શકાય, અને એવું આ પદ્ય. અને બીજી વાત, ગુજરાતી ભાષા, બીજી છે સંસ્કૃત ભાષા, અને ત્રીજી છે વ્રજ ભાષા. જેને બોલતાય નહોતું આવડતું એને આ ત્રણ ભાષામાં ગાયું, બોલો. એટલે આચાર્ય અર્થ કર્યો કે જેટલું ગુજરાતી છે એ ગોપાલદાસનું છે, વ્રજ ભાષા છે એ ઠાકોરજી એ બોલી છે, અને સંસ્કૃત ભાષા છે એ ગુસાઈજીની છે. આમ ત્રણેય સ્વરૂપ ભેગા હૃદયમાં બિરાજી અને આ અદભુત અને અલૌકિક ગાથા ગવાઈ છે. આ ગોપાલદાસની ગાથા સાધારણ નથી, આ ત્રણેય ભાષાથી સમૃદ્ધ છે. આ એવું પ્રાચીન પદ્ય, અનેક અનેક ગુજરાતીના શબ્દોના અહીંયા એવા પ્રયોગો થયા છે. વેણુ બની ગયા ગોપાલદાસ, ગુસાઈજી સ્વયં બિરાજીને ગાય છે. આવો પ્રથમ આખ્યાનનું દર્શન આપણે બધા મળીને કરીએ. બધી જ લીલાઓ સ્ફૂટી છે, હૃદયમાં સ્ફૂટ થઈ, નેત્રોની આગળ પ્રગટ દેખાવા લાગ્યું. પણ શરૂઆત ગુસાઈજીની કૃપાથી થયું, એટલે એમને વંદન કરી અને ગોપાલદાસ ગાન કરતા બોલ્યા. શ્રી વૃંદાવન હરિ વચન શરણ
So
આવડતું હોય
કઈ ને તું હોઠ પકડાવવા બીજા લાગે તો ખરા બોલે છે. જો અમે લોકો તો વર્ષે એકાદ વાર મળીએ, તમારા સાચા ગુરુ તો તમારા ઘરમાં જો જોડે રહે છે ને, તમારા ધર્મ પત્ની જેમને કહો છો એ જ છે. કારણ કે એ જ હંમેશા માર્ગદર્શન આપતા રહે, આમ કરો, હાથ ધોઈ લો, અડતા નહીં, દૂર રહેજો, આમ કરતા કેટલું બધું શીખવા મળે. પણ ઘરના લોકો શીખવાડે આપણને કદાચ ના ગમે. જો હું તો એમ માનું, મીઠું મીઠું બોલીને જે લૌકિક તરફ ખેંચી જાય એના કરતા કડવું બોલીને પણ ધર્મ કરાવે ને એ વ્યક્તિ સારો. કડવું બોલીને પણ આપણા હાથે અલૌકિક કરાવે, ધર્મ કરાવે, સત્કર્મ કરાવે એ કડવા બોલનારનો આભાર માનજો, કારણ કે તે મને અલૌકિકમાં જોડે. કોઈ પણ રીતે જે ભગવાન તરફ લઈ જાય ને એ આપણા માટે ઉપકારી છે. બાકી બહુ માન સન્માન આપે, આમ કરે, મીઠું બોલે, આમ કરે, પછી એમ કરીને મંદિરમાંથી કાઢી પાર્ટીમાં લઈ જાય, એના કરતા કડવું બોલનાર હશે, ભગવાન તરફ તો લઈ જાય છે. ગોપાલદાસની આ વાણી છે. ભગવદીઓની વાણી સાધારણ નથી, ફલાત્મક અને સ્વરૂપાત્મક છે. આ બેનો અર્થ શું થાય? ફલાત્મક સ્વરૂપાત્મક આપણે ઘણી વાર સાંભળીએ છીએ. સ્વરૂપાત્મકનો અર્થ થાય એ જે શબ્દ છે એમાં જ એનું સ્વરૂપ પણ બિરાજેલું છે. એટલે અષ્ટાક્ષરમાં તમે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો તે કૃષ્ણ શબ્દમાં પોતે કૃષ્ણ છે. તમે જયારે 41 પદ ગાતા હો એમ કહો નૈન ભર દેખ અબ ભાનુ તનયા, નેત્ર ભરીને જો યમુનાજીને, તમારા નેત્રોમાં યમુનાજી આવીને વાસ કરી. આ ભગવદીઓની વાણીનું સામર્થ્ય છે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ હે માતે, પર અપનો કર ગોકુલ પતિ ભરત તાહી બાત હે. જે શ્રી વલ્લભ અને વિઠ્ઠલના ચરણારવિંદનો આશ્રય કરે ને, જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય ને, ઠાકોરજી તો દોડતા આવીને બાત ભેડી દે છે. એમ અમારા આચાર્યો ભગવદીઓ ભરોસો એ શબ્દમાં એ તાકાત. જેમ તમે સાઈન કરો ને છે અક્ષર, પણ તમે કહેવા હોય કે જો આની સાઈન છે ભાઈ એટલે માનવું જ પડે, આ પોતે જ છે. એ અક્ષર સ્વરૂપાત્મક કહેવાય ને, કે તમે તો સાઈન કરી મોકલાય તું ચેકમાં, તમારી સાઈન જોઈ તમે ના હોય તો એ રૂપિયા આપી દે. કારણ કે અક્ષરમાં તમે છો, એમ ભગવદીઓના અક્ષરે અક્ષરમાં ભગવાન છે. પ્રભુ બંધાયેલા છે ભગવદી. શ્યામ લગ્યો સંગ ડોલે માઈ, તો શ્યામ લગ્યો સંગ ડોલે એટલે કેવલ ઉમનદાસજીની પાછળ પાછળ નહીં, એમની વાણી પણ જ્યાં જ્યાં હોય ને ત્યાં ત્યાં ઠાકોરજી પાછળ પાછળ આવે. એની વાણી ગાવ ને તોય ઠાકોરજી પાછળ થઈ જાય, એવું સામર્થ્ય ભગવદીઓની વાણી છે. તો સ્વરૂપાત્મક છે ને ફલાત્મક, એટલે જે લખ્યું છે એ ભલે એમણે લખ્યું, ભલે એમણે ગાયું, પણ હજારો વર્ષ વીતી ગયા છતાંય એ તમે ગાઓ ને તો એ સમયે એમને જે અનુભવ થયો તો વાણીમાં એવું સામર્થ્ય છે કે હજારો વર્ષ પછી ગાદા ગાયા પછી પણ એ જ અનુભવ આજે પણ એ વાણી આપણને કરે છે. ફલાત્મક વાણી છે. કોઈ કવિ ગમે તેટલી સુંદર કલ્પના કરે પણ એની કલ્પના છે, અને કલ્પના કલ્પના સુધી પહોંચાડે, અનુભવ અનુભવ સુધી પહોંચાડે. અમારા અષ્ટછા ભગવદીઓ 500 વર્ષ થઈ ગયા છતાંય આજે એ કીર્તન તમે ગાઓ તે તમને ફલાત્મક અનુભવ કરાવી છે. આ બંને સામર્થ્ય આચાર્યોની વાણી ને ભગવદીઓની વાણી. અને એટલા માટે યમનાષ્ટક બોલતા હો તો યમનાષ્ટક ક્યાં મહાપ્રભુજી કોઈ કલ્પના કરીને લખ્યું છે? હૃદયમાં બિરાજતા યમનાજી જ વાંગમય સ્વરૂપે પ્રગટ થયા એને જ યમનાષ્ટક કહેવાય. ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય વાણીમય સ્વરૂપ કહીએ છે, એમ શ્રી વલ્લભના હૃદયમાં જે યમુનાજી પ્રગટ બિરાજે છે એ જ જ્યારે અભિવ્યક્તિ ભાવની થઈ શબ્દ સ્વરૂપે તો એ જ શબ્દ સ્વરૂપે પોતે યમુનાજી પ્રગટ થયા. એટલે યમુનાષ્ટક થી યમુનાજી મળે એવું ન વિચારતા, યમુનાષ્ટક રૂપે જ યમુનાજી મળી ચૂક્યા છે. આ ભેદત્વ જાણજો. આજે યમુનાષ્ટકનો મેં પાઠ કર્યો એવો આનંદ થવો જોઈએ જેને સાક્ષાત મને યમુનાજી મળે. આપણે ભેદ જાણીએ છીએ ને એટલે જ તો 41 પદમાં ચેત્યા, ફલ ફલિત હોય ફલરૂપ જાણે,
ફલ ફલિત ક્યારે થાય? જ્યારે એને ફલરૂપ જાણો. અને એટલા માટે મર્યાદા માર્ગમાં ભક્તને ગુરુ સાધન આપે, પુષ્ટિ માર્ગમાં તો ફલ આપે. અહીંયા ક્યારે એમ નહીં વિચારો કે નવ યમનાષ્ટક કરીશ ને તો યમુનાજી કૃપા કરશે, તો કૃપા એ યમનાષ્ટકને આધીન થઈ ગઈ. 11 માળા કરીશ ને તો ઠાકોરજી કૃપા કરશે, તો ભગવાન કરતા માળા મોટી થઈ ગઈ. કારણ કે એ કરો તો થાય. એને સાધન ન બનાવો જે કરો છો. એમ ન માનો કે નવ યમનાષ્ટક કર્યા તો યમુનાજી કૃપા કરશે. વિચારવું વૈષ્ણવે એમ, આજે યમુનાજીની ખૂબ મોટી કૃપા થઈ, આજે મારાથી નવ યમનાષ્ટક થયા. આજે ઠાકોરજીની ખૂબ મોટી કૃપા થઈ, આજે હું 11 માળા કરી શકું. તો જે કર્યું એ ફલ બનશે. જો ફલરૂપે યમનાષ્ટક મળ્યા, ફલરૂપે માળા મળી, અને આનાથી પ્રભુ કૃપા કરશે તો તમે એને સાધન બનાવી દે. આ નવધાય નવધા ભક્તિમાં નવધાય નવધા ભક્તિ સાધન રૂપા પણ છે ને ફલરૂપા પણ છે. ફલરૂપા જાણીને ભક્તિ કરે. અહીંયા કોઈ વસ્તુ સાધનાત્મક નથી, ફલાત્મક મહાપ્રભુજી આપણને આપી છે. આવો જ ભાવ સદાય દ્રઢ ભગવત સંબંધી તત્વોમાં રાખો. ગોપાલદાસની જે ચર્ચા કરી રહ્યા છે કે ભગવદીઓની વાણી, એટલે તો નંદદાસજીના પ્રસંગમાં આવે છે ને, નિર્તત નાચત નિપટ નિકટ. જ્યારે એ પદ ગાયો કે જાણે હું નજીક બેસી રાસલીલા દર્શન કરી રહ્યો છું અને મારી નિકટમાં ઠાકોરજી રાસ ખેલી રહ્યા. અને બાદશાહે સાંભળ્યું કે આવું કઈ રીતે સંભવી શકે કે હમણાં નંદદાસ અહીંયા ગાય અને આટલા હજારો વર્ષ પહેલા થયેલી રાસલીલા ઠાકોરજી એની સામે કરે, કેસે સંભવ હો સકતા? સમજ મે નહીં આવે. મારે જોવા જવું છે. અને દેહ ત્યાગ કરી દો નંદદાસ. કેવા કેવા પ્રસંગો. મેરો મન ગિરધર છબી પલટક્યો. પેલી એક આગ્રામાં નાચનારી ગણિકા, કૃષ્ણદાસ અધિકારી એમને વિચાર્યું કે આવી હીન એને કોણ ભગવાન પાસે લઈ જાય. વિચાર કર્યો દૈવી છે, આ જ નૃત્ય જો શ્રીનાથજીને રીઝવવા કરશે ને તો શ્રીનાથજી ચોક્કસ કૃપા કરશે. અને લઈને આવ્યા ને શ્રીનાથજીની સન્મુખ નચાવી કીર્તન પોતે લખ્યું, મેરો મન ગિરધર છબી પર. અને સ્વયં શ્રીનાથજી હાથ પકડી સદૈવ લીલામાં લઈ ગયા. આ કરવા આવા તો અનેક પ્રમાણો અનેક પ્રસંગો આપણી પાસે છે. આપણે બધા એટલા સંપન્ન લોકો છીએ ને કે જેમ કોઈના બાપ દાદા બહુ સંપત્તિ મૂકી ગયા હોય, દીકરો આમ ફૂલાય કે બહુ સંપન્ન, અમારા માતે તો પૂર્વજોની બહુ કૃપા બહુ મૂકી ગયા, એમ આપણે બધા આધ્યાત્મિક રૂપે બહુ સંપન્ન દીકરાઓ છે. કેટલું આપણા વડીલો મૂકી ગયા છે વિચાર તો કરો. આપણા દરેક આચાર્યોએ કેટલા ગ્રંથો, આપણા દરેક ભગવદીઓએ કેટલા કીર્તન આદિ, કેટલું સાહિત્ય, આખી જિંદગી ખૂટી જાય એટલું સાહિત્ય મૂકી જાય. કેટલા મોટા બાપનો દીકરો કેવો ખુશ થાય, કેટલું મૂકી ગયા. એમ દરેક વૈષ્ણવ ખુમારીમાં રહ્યો કે અમે કેટલા ધનિક પૂર્વજોની સંતાનો છે, અમારા માટે કેટલું ભક્તિનું ભાથું મૂકી ગયા છે અમારા વડીલો. અને એટલા માટે આપણે ત્યાં વડીલોને યાદ કરીએ, જ્યારે પણ અલૌકિક કરીએ ને, વડીલોને લૌકિક સંબંધે નહીં, પણ આપણા વડીલો કેવા ભગવદીઓ હતા. ત્યારે ઈશાનુ કથા નવમા સ્કંદમાં વંશજો રાજાના વર્ણન આવે ત્યારે કેવું કે 7 દિવસમાં ગુજરી જવાના છે, પણ રાજા મહારાજાઓની ક્યાં વંશાવલી કહે છે? તો કહું કે આ રાજા મહારાજાઓની આ ભગવદીઓની વંશાવલી છે. એટલે તો પરીક્ષિત મહારાજ યાદ કરે છે દશમ સ્કંદમાં, પિતા મહામે સમરે મરંજય દેવ વ્રતાદ્યા તિરથૈસ્તિ મિંગલે દુરત્યયં કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરણ વત્સ પદમ સ્મયત્લવા. મારા પૂર્વજો પર ભગવાનની કેવી કૃપા. વડીલોને યાદ કરો. અમારે ત્યાં તો વલ્લભ કુલમાં આજે પણ એ પરંપરા છે, કઈ બી મોટો 56 ભોગ આદિ પ્રસંગ હોય તો અમારી મહાપ્રભુજીથી લઈને બધી જ પેઢીઓના નામ બોલી અને એમની કાની ઠાકોરજી. જેટલું વલ્લભ વંશનું ગૌરવ છે ને એટલું જ વૈષ્ણવ વંશનું પણ ગૌરવ છે. તમારી જાતને નાની ને ગણતો. તમે ભગવદીઓની સંતાનો, તમે ભક્તોની સંતાનો છો. એટલે તો જયારે બલિરાજા પાસે ભગવાન આવે તો પ્રહલાદજીને યાદ કરે કે તું પ્રહલાદજીનો વંશ જ છે, તું ભગવદીનો સંતાન છે. ભગવાન જો એના પૂર્વજ ભગવદી હોય ને તો એના સંતતિની રક્ષા કરે છે, એને સૌભાગ્યને આશીર્વાદ આપે છે. લોકો ભલે એમ માનતા હોય કર્મથી જ બધું મળે, ઘણા એમ માનતા હોય કે ભાગ્યથી વધારે કોઈને ન મળે, પણ ઘણી વાર આશીર્વાદ પણ કામ કરી જતા રહે છે.
ઘણી વાર કોઈની દુઆ કામ કરી જતી હોય છે, ઘણી વાર કોઈ મંત્ર કામ કરી જતા હોય, ઘણી વાર કોઈ સ્વરૂપના દર્શન કામ કરી જતા હોય, ઘણી વાર કોઈ તીર્થનો વાસ કામ કરી જતો હોય, ઘણી વાર સાંભળેલી કથા કામ કરી જતી હોય. એટલે આપણા પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે એમ નહીં માનું કે કર્મ જેટલું જ મળે, આપણા પ્રમાણે એમ નહીં માનું કે ભાગ્ય જેટલું જ મળે. હિન્દુ ધર્મમાં એટલું જ નથી, કહ્યું ઘણું બધું છે. આશીર્વાદ શું છે? લેખ ઉપર મેખ, એનું નામ જ આશીર્વાદ. ભાગ્યમાં નહોતું પણ કોઈના આશીર્વાદ થી મળી ગયું, બસ એને તો આશીર્વાદ કહેવાય. બાકી જો ભાગ્યમાં જ લખ્યું હોય તો આશીર્વાદ શું કામના? પણ ના, કોઈના આશીર્વાદ મળી જાય. ભેગા કરવા જેવું જીવનમાં કોઈ હોય તો આશીર્વાદ જ છે. અને જયારે આપણા ભાગ્ય કામ કરવાનું બંધ કરી દે ને, ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. ત્યારે એમ લાગે કે હવે ભાગ્ય કામ નથી આવતું, કર્મ કામ નથી આવતું, બુદ્ધિ કામ નથી આવતી, ત્યારે આ ભેગા કરેલા આશીર્વાદ હોય ને એ બળે તરી જવાય. એટલે સાધન બળ ન હોય, બુદ્ધિ બળ ન હોય, તો આશ્રય બળે તરી જવાય. ભગવદ આશ્રય કરી, આશ્રય બળે તરી જવાય. ગોપાલદાસ પર એવી કૃપા થઈ, અને જેની કૃપા થકી મારા પર આવા ઠાકોરજીના દર્શનનો અનુભવ મને થયો, એનો ઉપકાર જીવનમાં સૌથી બહુ છે. સૌથી પહેલા વંદન એને થાય જેની કૃપા થકી મને ભગવાન મળે. સૌથી મોટો ઉપકાર કોઈ વસ્તુ આપે, પદાર્થ આપે, ધન આપે, ઘર આપે, ઘણું બધું આપે, સૌથી મોટો આપણા માટે ઉપકાર એ છે જેણે આપણને ભગવાન આપ્યા, અને એ છે શ્રી મહાપ્રભુજી. અમે બધાએ મહાપ્રભુજી થકી બ્રહ્મસંબંધ આપીએ છીએ, અમે બધાએ મહાપ્રભુજી થકી ઠાકોરજી પધરાવીએ છીએ. હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો ન થઈ જાય, તો માલિકનો જ રહે. બ્રહ્મસંબંધ મંત્ર તો મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યા ને, એટલે અમે બધા તો મહાપ્રભુજી થકી જ તમને આપીએ છીએ. તમે એમ માનો કે હું આનો સેવક, અને હું માનું કે આ મારો સેવક, આ બંને અજ્ઞાન. જ્યારથી અમે માનવા લાગ્યા એમ કે આ મારા સેવક, આ તારા સેવક, આ પેલાના સેવક, ત્યારથી ક્યાંક અજાણતા રૂપે અમે પુષ્ટિ માર્ગમાં ભાગલા કરીએ. ત્યારથી તમે એમ માનવા લાગ્યા આના સેવક, આના સેવક, આના સેવક, લોકો તો ઠાકોરજીમાં ભાગલા કરે. પેલા તારું સ્વરૂપ, અમારું તો આ સ્વરૂપ. હવે આ સાતે સ્વરૂપ બધા વૈષ્ણવને ત્યાં બિરાજતા, કમથી કમ ઠાકોરજીમાં તો લૌકિકતાનો ઉપયોગ ન કરે. જ્યારે અમે એમ માનીશું કે આ બધા વલ્લભના સેવક છે, ત્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં એકતા આપમેળે આવી જશે. કારણ કે અમે અમારા સેવક બનાવવાનું સામર્થ્ય કોનું? શ્રી વલ્લભ જ આપે છે. અને તમે પણ જ્યારે માનશો કે હું વલ્લભનો સેવક છું, ત્યારે દરેક વલ્લભ કુલમાં વલ્લભના દર્શન તમને થશે. નહીં તો ત્યાં ભેદ બુદ્ધિ થઈ જશે, ઠાકોરજીમાં ભેદ બુદ્ધિ થઈ જશે. અરે દામોદાસ સંભલવાનંદ ત્યાં બિરાજતા, એ આપણા નહીં. એ રીતે નારાયણદાસજીને ત્યાં બિરાજતા, એ આપણા નહીં. એવા અનેક વાર્તા સાહિત્યમાં બધા જ વૈષ્ણવના નામ ગણાવી શકે. એ તો પછીથી અમારા ઘરે આવ્યા, પહેલા તો ઠાકોરજી તમારા ઘરે જ હતા. અમારા ઘરે તો તમે લોકો આપ્યા છે. આ જેટલા સ્વરૂપો છે ને, સાત સ્વરૂપ, નિધિ સ્વરૂપો, જે જે અમારી આ બધી હવેલીઓમાં બિરાજે છે નિધિ સ્વરૂપો, એ પહેલા અમારા ઘરે નહોતા. મહાપ્રભુજીએ તમારા ઘરે પધરાવ્યા હતા, અને તમારા ઘરે સેવા ન થઈ ત્યારે અમારા ઘરે આવ્યા. હવે આ વાતનું કોઈ ખંડન કરી શકે? વાર્તા સાહિત્ય પ્રમાણે છે, 84-252 ના જ ઘરે બધા ઠાકોરજી બિરાજતા. અને પછી ગુસાઈજી ક્યાંય સાત ઘર જુદા નતા કર્યા. ગુસાઈજીની સિદ્ધાંતમાં સતઘરા છે, સાત ઘર જુદા નથી. ગુસાઈજીએ તો સતઘરા બનાવી, કે સાતે લાલજી, સાતે સ્વરૂપ સાથે એક ઘરમાં બિરાજીને આનંદ કરે. તો આવો આનંદ પુષ્ટિ માર્ગમાં થાય તો કેવો સુંદર થાય. એટલે તો અમારા ગોપાલદાસજી નવમા આખ્યાનમાં કહે, નિત્ય પ્રતિ ક્ષણ ક્ષણ શ્રી વલ્લભનો પરિવાર રસના, આખા પરિવારને યાદ કરે. અને કેવળ લાલજીને નહીં, વહુજીને અને બેટીજીઓને યાદ કરે. અમને લોકોને તમે બહુ સાચવે, પણ બેટીજીઓને ધ્યાનમાં તમે
એ પણ એટલા જ આદરણીય છે, એ પણ એટલા જ વંદન. કેવું તમે નહીં, અમે લોકો એ પણ ક્યાંક એવો અન્યાય કર્યો હશે બેટીજીઓ સાથે કે જેટલું આદર અમે લાલજીને આપતા રહ્યા એટલું કદાચ બેટીજીને ના આપ્યું. પણ એ સન્માન તો ગોપાલદાસે ગાયું છે, આપ્યું છે. નહીં તો વલ્લભના પરિવારમાં બેટીજીઓના નામ ન લે કદાચ એવું હોય. નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર. અને એટલા માટે જેટલો આદર આચાર્યશ્રીને આપો એટલો જ આદર ભવજીને આપો, એટલો જ આદર બેટીજીને પણ આપો. ઘણી વાર એમ થાય કે આપણે ધ્યાન ના આપ્યું તો ઘણી જગ્યાએ પછી બેટીજીઓને બહુ ઉપરી સંજોગોમાં રહેવું પડે. એટલે કમથી કમ જે ગામમાં જ્યાં બિરાજતા હોય તમે જાઓ તો એમનો એટલો સત્કાર, એમનો એટલો આદર વૈષ્ણવે કરવો જોઈએ. અને એટલા માટે ગોપાલદાસજી આપણને સમજાવે છે આ બધી વાતો, આ બધા વિવેક આપણને ગોપાલદાસ સમજાવે છે. એ પણ વલ્લભના પરિવારનું એક અંગ છે. અને એટલા માટે જેના થકી ભગવાન મળ્યા એને કેમ ભૂલ્યા. આ દુનિયામાં સૌથી મોટો ઉપકારી શ્રી આપણા માટે તો મહાપ્રભુજી છે, જેને અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન કોઈ ના આપી શકે એવું દાન ઠાકોરજી સ્વરૂપે આપણને આપ્યું છે મહાપ્રભુજી. અને એટલા માટે સેવા કરતા પહેલા સૌથી પહેલા દંડવત મહાપ્રભુજીના થાય, એમને વંદન થાય કે આપની કૃપાથી હું સેવામાં જઉં છું. એટલે હું તો આપણે 12 મહિનામાં ઘણા બધા ઉત્સવ ઉજવીએ પણ મારા મતે સૌથી મોટો ઉત્સવ એ મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. કારણ કે જો આ ઉત્સવ ભૂતલ પર ન થયો હોત ને તો એકે ઉત્સવનું આપણને ભાન ન હોત. આ તો જોપે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની, આપણે ક્યાં જાણત કે ઠાકોરજી કોને કહેવાય, કઈ રીતે સેવા કરાય, કઈ રીતે મનોરથ કરાય, કઈ રીતે ઉત્સવ કરાય. મહાપ્રભુજી પ્રગટ